તો કદાચ આ કાલથી કાર્યક્રમો ન હાલવા હોય તો કઈ નહીં, આમાંથી જ બધું હાલે છે એવું નથી, આનાથી ઘણું બધું હાલે છે, આનાથી જ ઉજળા છીએ. પણ કદાચ પોતાની ભેગું પોતાની દિલથી પોતાના મનથી કોમ્પ્રોમાઇઝ કરીને કાર્યક્રમો કરવા પડે તો તેદી નથી કરવા. ભાઈ કીધું ને માફી માંગવી પડે છે, સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાઉં છું, જેદી આ બ્રિજરાજ દાનને, જેદી આ બ્રિજરાજ દાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે, હું ઈશ્વરદાન નું લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલે છે, સ્ટેજ ઉપર જ ન ચડાય રાખાવ, અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માંગવાની, નથી માંગવાની અને નથી માંગવાની. મર્દાનગી ની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા જા માય કાંગલા, અહીંયા તો ઈશ્વર ધન નું લોહી છું, આવી જજો તમ તારે ગમે છે. આ લુખાઈગીરી નથી કરવી, પણ સાહેબ ખોટી રીતે એવી રીતે કોઈનું કોઈ આપણને હેરાન કરી દે એવું નથી સહન કરવાનું. હોનભાઈ માં કહેતા ને કે આઠ વાળા મોટા ફૂપ ને આંગણ વણ તેડ્યો નો જા, અને આ લાખ રૂપિયે કોઈ દી ચારણ લાચે નો લલચાય, છોરું ને માથ સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. હું તમને અહીંયા અઢારે વર્ણ બેઠું છે બધાને કહું છું કે સાહેબ એવું કોઈ દિવસ કામ ન કરતા તમારા મા બાપ ને નીચું જોવું પડે, આ કાયમ કહું છું. તમે પાંચ પાંચ હાથ હાથ બટન ખુલ્લા રાખી નીકળો એમાં કઈ તમારા મા બાપ ને જમાવટ ન થાય. આ કોઈને પાછો હું કોઈને વ્યક્તિગત નથી કેતો, એટલે કાલ કોઈ મનમાં તરત લઈ લેતા કે મને જ કીધું, પણ સાહેબ તમારા મા બાપ ને ક્યારે અફસોસ થાય કે આને ન જઈણો તો સારું હતું એવું કોઈ કામ ન કરતા. બીજું કઈ કરો કે ન કરો એટલું એક ખાસ નિયમ લઈ લેજો, કોઈની બેન દીકરીની સામે કુદૃષ્ટિ ન કરતા. સાહેબ વ્યસનો કરો એ તમને મુબારક, પણ વ્યસનો જેથી મૂકી દો, દારૂ નું હોય ચા નું હોય છેવટે ચા નું વ્યસન ઈ મૂકી દો, તેદી મને ફોન કરીને કેજો અને રૂપલાઈ ની સાક્ષી એ મૂકજો, તેદી એને 365 દી પૂરા થાય ને એટલે તમે દુનિયામાં કેશો ને આવીને મફત હું ડાયરો કરી દઈશ, પણ સાહેબ વ્યસન થી દૂર રહેજો. મને હું આ ગોલાપાન ઈ બધું કરવા વાળો માણસ જ નથી સાહેબ. આપણે વાયડાઈ કરવા વાળા નથી, આપણે કોઈ પણ આપણને મળવા આવે પથ ફરીને મળવા વાળા છીએ, પણ નહીં ખોટી રીતે તો દબાવવાનું કોઈ દિવસ થતું જ નથી. અમે કઈ ન કરીએ આ બેઠી છે, યથા યોગ્ય તથા કરું, તને જે મહા યોગ્ય લાગે એ તું કરજે, અમે પછી એના શરણે વયા છે, અને જે જે માના શરણે ગયા છે અને સામે વાળાનું નિકંદન કાઢીને, પણ ખોટી રીતે હેરાન કરે ત્યારે ચારણ ને ચકમક તણી ઉજીમ ગણે આ ચકમક નામનો પથ્થર આવે. સાહેબ તમે વિચાર કરો, એક ચારણ જો હોય, ચારણ નો જણ હોય, એ ચારણ ને ચકમક તણી ઉજીમ ગણે આગ તોય તાટી તોય તાગ લાગે લાખણ સીડા, એને આમ ચકમક કરાવો ને એટલે એમાં આગ લાગે તે. સાહેબ એક ચારણ જો એવો હોય તો એની આ માયુ આ જગદંબાઓ કેવી હશે તમે વિચાર કરી લેજો સાહેબ. આજની તારીખમાં કહું છું, દરેક કાર્યક્રમોમાં કહું છું કે અહીંયા ચારણની બેઠેલી કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ દીકરી, એને તમે એકવાર દિલથી રાજી કરી જોજો પછી એનું પરિણામ જોજો, અને એને એકવાર એનું દિલ દુભવી જોજો પછી એનું પરિણામ જોજો. શું હોય એ પેન્ટ શર્ટ માં હોય, એ આપણા પહેરવેશમાં હોય, એ સાડીમાં હોય, એ સ્કટમીડીમાં હોય, નહીં એ માં જ છે.
અને આ 9 લાખ માતાજી કેવી રીતે કહેવાય છે? કે 9 લાખ માતાજી એટલે 9 લાખ આટલા આ માતાજી નથી, કોઈ નામ આવડતા હોય કહી દેજો, લ્યો 25,000 નહીં આવડતા હોય કહી દેજો, પણ નહીં આપણે કોઈ દિવસ આપણી જ્ઞાતિમાં, આ મારું એવું તર્ક છે કે આપણી જ્ઞાતિમાં 9 લાખ થી વધારે કોઈ દિવસ સ્ત્રીઓ થશે પણ આપણી જે જોગમાં આવું છે એ તમે ગણી લેજો, આખા હિન્દુસ્તાનમાં આખા વિશ્વમાં એ 9 લાખ દીકરીઓ હશે ને એ જ 9 લાખ જોગમાં આવું હશે, ઈ આ જોગમાં આવું છે. જૂનો રાફ ને છેડીએ એમાં જાગે ભોગ જડાવ, ઓલી જાગી જાડે જા સરે કામભાઈ કાળો ના શાંત હોય. એટલે એવું ન માનવું કે હવે અહીંયા પૂરું થઈ ગયું છે. વાતો કરવા બેહીએ તો આખી રાત વાતો થાય અને જમાવટ જે થાય, પણ હજી બીજા કલાકારોને પણ આપણે સાંભળવા છે. ઈ પેલા હું જે એક વાત કરતો હતો, કાઠી આપરણ ધરણસર કાઠી, કાઠી અસરણ શરણ કહાય, કરણ જેસા દાતા નપ્ર કાઠી અને ધણ કાઠી અદભુત ધરાય. કાઠી કુળ ઉજવળ કર્યું તને વધારણ વાના, તને હંભારે દુઃખ ઉપજે દુઃખ ભંજણ દાના. એને હંભારવાથી દુઃખ છે ને એ ભાંગીને ભૂકો થઈ જાય એવો આપો દાનો સાહેબ. પણ મારે જે વાત કરવી છે એ જસદણ આલા ખાતર મને ખૂબ ગમતી વાત છે. દાતાર કોને કહેવાય? હા, આ વાતો બધી વાતોમાંથી હું મારા જીવનમાં ઘણું ઉતારું છું. હા, એ આમાં મારા અંગત મિત્રો હશે એ બધા મને ઓળખતા હશે, મને જાણતા હશે. આલા ખાતર અને એટલો બધો ઉદાર માણસ કે દુનિયા જે કોઈ એની પાસે કાંઈ પણ આશા લઈને આવે એની આશા પોતે પૂરી કરે. એટલે પછી તિજોરીના તળિયા દેખાવા માંડ્યા વિક્રમભાઈ, એ તળિયા દેખાવા માંડ્યા તિજોરીના. એટલે કારભારીએ આવીને કીધું દરબાર સાહેબને કે આટલું બધું દુનિયાને નો આપો, હવે તિજોરીના તળિયા દેખાય છે, આટલું બધું નો આપો, આ તો ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે, બાકી નો આવે. હે, ગોળ હોય ત્યાં સુધી જ આવે? તો કે હા, ભલે ભલે ભાઈ. રાતના 3 વાગે એ આલા ખાતર નામના કાઠી દરબારની ઊંઘ ઉડી અને પોતે હુકમ કર્યો કે બોલાવો કારભારીને. કારભારીને બોલાવવામાં આવ્યા, કારભારી આવ્યા, આવીને કીધું રામ રામ બાપુ જય માતાજી, હુકમ અત્યારે રાતે 3 વાગે બોલાવવાનું કારણ કે તમે એવું કહેતા હતા કે ગોળ હોય ત્યાં સુધી જ માખીઓ આવે, આટલું બધું દુનિયાને નો આપો. જી બાપુ, હું કહેતો હતો એમ. આ કાપ કપડું છે એ ઊંચું કરો. કપડું ઊંચું કર્યું એટલે ગોળની ભીલી પીડી હતી, ગોળ પડ્યો હતો. રાતના 3 વાગ્યા છે કારભારી, અત્યારે આ ગોળ પડ્યો છે, માખીઓ લઈ આવી દો. કે બાપુ, એ અત્યારે રાતના 3 વાગે નો આવે, એ તો દિવસે આવે. ત્યારે આલા ખાતર નામના કાઠી દરબારે કીધું હતું કે ભાઈ, મારો એ દિવસ છે ત્યારે દુનિયા મારી પાસે આશા લઈને આવે છે, એમ નમ નથી આવતી. એમ તમારો દિવસ હોય અને કોક તમારી પાસે આશા લઈને આવતો હોય તો એને આપજો સાહેબ. હા, હોય જ્યારે દુઃખ હોય ત્યારે જ માગી માનવી, બાકી નોય કોઈને શોખ માયગા નો શંકરા. જ્યારે કોઈ પણ હાથ લાંબો કરે ને ત્યારે તમને આપ્યું હોય પરમાત્માએ તો આપજો એને. પણ ભોળિયાનાથનો ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પણ હારોહાર આપણે ઉજવવાનો છે, ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરતા તું એક નિસ સતી ગતિ મુજાસ પ્રોટ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ રંગ વિલાસ ચિત્ત વિલાસ લીને એ મુરલી દંડ રસાલ કહરે સર કર ગોપાલ અબ ભવ સદક જાન મન મરાલ લીને મન મન ઉચાલ મન તન મન તિર સાલ ચિત્ત વ્રત ગત ગત ઉચાલ ભાવ ભાવ સાજે હેર હેર સત સર પેર પેર હર ગત ગત ફેર પેર